ગોધરા નગરપાલિકાના સત્તાધીશો એટલે કે બહેરા મુંગાનું તંત્ર હોય તેમ લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલ ભૂગર્ભ ગટર લાઈન કે જે સ્થાનિક રહીશો માટે સમસ્યાઓ બનીને સામે આવી રહી છે. કારણ કે ગોધરા શહેરના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 10 માં આવેલ મદીના સોસાયટીમાં નાખવામાં આવેલ ભૂગર્ભ ગટર લાઈનમાંથી ગંદુ પાણી ઉભરાઈને રોડ પર આવી જતા સોસાયટીના સ્થાનિક રહીશોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ જાણે કે સત્તાધીશો કાનમાં આંગળા નાખીને આ લોકોનો અવાજ સાંભળવા ન માંગતા હોય તેમ આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં પણ મુશ્કેલીનો કોઈ અંત ન આવતા આખરે લોકોએ પોતાના ખર્ચે સળિયાવાળા ઢાંકણાઓ બનાવીને આ ગંદા પાણીનો નિકાલ કરવા માટે અને સમસ્યાનો હલ લાવવા માટે પ્રયાસ કરવા છતાં પણ ભૂગર્ભ ગટરના ગંદા પાણીની સમસ્યાનો નિકાલ આવતો નથી. આખરે હારી થાકીને અહીંના સ્થાનિક રહીશો દ્વારા આ ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ થાય અને સમસ્યાનું નિરાકરણ થાય તે માટે મીડિયા સમક્ષ રજૂઆતો કરવામાં આવી. મદીના સોસાયટી છે અમારા ગોંદરા વિસ્તારમાં, અહીંયાથી સલામત સોસાયટીમાં જવાય છે અને આપણા એ મદીના સોસાયટી છે, બાકી અન્ય સોસાયટીમાં આગળ જવાય છે. એમાં અહીંયા ગટરનો પ્રોબ્લેમ વધારે છે અમારે, ડ્રેનેજ અને ચોમાસામાં ઋતુમાં તો પૂરું ભરેલું જ હોય છે, એટલે આ કાયમી સમસ્યા દૂર થાય એ અમારી રજૂઆત છે. અને બીજું તો શું છે કે એમાં ઘણી અનેક વાર રજૂઆતો કરી છે અમે, પણ તેમ છતાં કઈ ઉકેલ આવેલો નથી. બરાબર, એનો કઈ તાત્કાલિક કઈ સમય થાય, ઉકેલ આવે, તકેદારી રાખીને એટલું કરે કોઈ નગરપાલિકાના અધિકારીઓ, એ અમારી રજૂઆત છે.